નમસ્કાર મિત્રો, સ્વરાજના મ્યુઝિક ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોમાં હું તમને એક એવી સરસ મજાની પ્રેક્ટિસ બતાવીશ કે જેના દ્વારા તમે સ્વરો વચ્ચેનું ડિસ્ટન્સ સમજી શકશો અને આ પ્રેક્ટિસ કરવાથી તમારું સ્વરજ્ઞાન પણ ખૂબ સારું અને મજબૂત થવા લાગશે. તો ચાલો આપણે શરૂ કરીએ કે તે પ્રેક્ટિસ શું છે. તો સ્વરો વચ્ચેનું ડિસ્ટન્સ સમજવા માટે હું તમને એક આ પેટર્ન બતાવીશ, જે એક અલંકાર પણ છે. જેમ કે સા થી મ, એક બે ત્રણ અને ચાર, આ ચાર સ્વરો વચ્ચેનું અંતર સા મ રે પ ગ ધ મ નિ પ સા સા પ નિ મ ધ ગ પ રે મ સા. તો મિત્રો, આ તો અલંકાર છે, બરાબર છે, પરંતુ એને આપણે થોડું વેરાયટી બનાવીએ, એમાં થોડુંક વેરિએશન રાખી દઈએ. એટલે આ અલંકારને તમે એક પેટર્ન રૂપે પણ વગાડી શકો અને આની પ્રેક્ટિસ કરી શકો. જેમ કે સા મ સા રે ગ મ રે પ રે ગ મ પ ગ ધ ગ મ પ ધ મ નિ મ પ ધ નિ પ સા પ ધ નિ સા સા પ સા નિ ધ પ નિ મ નિ ધ પ મ ધ ગ ધ પ મ ગ પ રે પ મ ગ રે મ સા મ ગ રે સા. તો આ એક પેટર્ન બની ગઈ. તો આ પેટર્નની તમે તાલ સાથે અને શાંતિથી ધીરે ધીરે તમે પ્રેક્ટિસ કરશો તો તમને એકથી ચોથા સ્વર સુધીનું જે ડિસ્ટન્સ છે, જે અંતર છે, એ પણ તમને સમજાવવા લાગશે અને આના કારણે તમારું સ્વરજ્ઞાન પણ ખૂબ સારું થતું હોય છે, ખૂબ મજબૂત બનતું હોય છે. મિત્રો, તો આની આ પેટર્ન આપણે તાલ સાથે પણ જોઈ લઈએ. તાલ ત્રિતાલમાં આપણે વગાડીશું. તો મિત્રો, આ એક્સરસાઇઝની તમે પ્રેક્ટિસ કરો અને આ પ્રેક્ટિસથી તમને સા થી મ સુધીનું ડિસ્ટન્સ, રે થી પ સુધીનું, ગ થી ધ, મ થી ની, પ થી સા સુધીનું જે અંતર છે, અંતર તમને સમજાશે અને આના કારણે તમારું સ્વરજ્ઞાન પણ ખૂબ સારું થવા લાગશે. તો કીપ પ્રેક્ટિસ અને ખૂબ સારું હાર્મોનિયમ વગાડતા થઈ જાઓ તેવી આશા રાખીએ. વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરજો, વિડીયો કેવો લાગે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી કરી લેજો મિત્રો, કેમ કે હાર્મોનિયમને લગતી આવી સરસ મજાની ટિપ્સ હું તમારી માટે લઈને આવતો રહીશ. તો આવનારા નવા વિડીયોમાં ફરીથી મળીશું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ.